योजना हेठळ 34 करोड़ ना खर्चे गटर नी नवी लाइन नाखवानुं काम भूज नगरपालिका द्वारा शुरू करी देवामां आव्युं छे। ચોમાસાની સીઝનની શરૂઆત થતાની સાથે જ ભુજવાસીઓ માટે એક અન્ય સમસ્યા પણ ઉત્પન્ન થઈ જાય છે, એ સમસ્યા છે ગટરની સમસ્યા। ગટરની સમસ્યાને કારણે ભુજવાસીઓને હવે ભુજમાં રહેવું પણ અઘરું થઈ પડ્યું છે। તેવામાં આજે અમારી કાશકાર ટીવી ન્યૂઝની ટીમ ભુજ નગરપાલિકાના નવનિયુક્ત નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરની મુલાકાતે પહોંચી હતી અને ઘનશ્યામભાઈ ઠક્કર સાથે ગટર લાઈન બાબતે વાતચીત કરી હતી। તો તેમના જણાવ્યા અનુસાર નગરપાલિકા પાસે પણ ગટરની લાઈન નાખવા માટે પૂરતું ફંડિંગ નથી અને તેને કારણે પણ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા વામણી સાબિત થઈ રહી છે। તો બીજી તરફ અમૃતમ યોજના હેઠળ ભુજ શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં કુલ 34 કરોડના ખર્ચે પાણી પુરવઠા વિભાગ દ્વારા નવી ગટર લાઈન નાખવાનું કામ શરૂ કરી દેવામાં આવ્યું છે। તો આવનારા સમયમાં ગટરની સમસ્યાનો કાયમી નિકાલ આવે એ માટે ભુજ નગરપાલિકા તંત્ર દ્વારા પ્રયત્નો કરવામાં આવશે અને ભુજવાસીઓને કાયમીપણે ગટરની સમસ્યામાંથી ઉગારી લેવામાં આવશે તેવો સૂર નવનિયુક્ત નગરપતિ ઘનશ્યામભાઈ ઠક્કરે વ્યક્ત કર્યો હતો। આવો આ અંગે વધારે સાંભળીએ તેમની સાથેની મુલાકાતમાં। ભુજ નગરપાલિકાની સૌથી મોટી પીડા હોય તો જીવીડીસીએ જે ગટરની લાઈનો પાથરી છે એ લાઈનોની અંદર વપરાયેલા પાઇપ એકદમ નીમ કંકસાના છે, અવારનવાર લાઈનો ચોકઅપ થઈ જાય છે। આના માટે અમને કોઈ ગ્રાન્ટ મળતી નથી અને તાત્કાલિક અસરથી ગટરના પાણી હોય છે એટલે સ્વભંડોળમાંથી અમને કામ કરાવવું પડે છે। ઘણી જગ્યાએ ભુજની અંદર આ લાઈનો બેઠી છે, પાઇપો બદલાવ્યા છે એટલે અમે સરકારશ્રીનું આ બાબતે ધ્યાન પણ દોર્યું છે ને હમણાં અમૃતમ યોજના હેઠળ 34 કરોડના ખર્ચે પાણી પુરવઠા દ્વારા ગટરની નવી લાઈનનું કામ ચાલુ પણ થઈ ગયું છે એટલે આવનારા દિવસોની અંદર એ અમને રાહતરૂપ રહેશે। પણ જે આ પાઇપ બેસી જાય છે એમાં અમને બહુ જ મોટું આર્થિક નગરપાલિકાને નુકસાન જઈ રહ્યું છે, પણ અમારી પાસે આનો કોઈ વિકલ્પ નથી। કારણ કે જીવીડીસીએ જ્યારે આ લાઈન સોંપી ત્યારે નગરપાલિકા સ્વીકારવાની ના પણ પાડી હતી કે અમે નહીં લઈએ આ લાઈનો, જે તે વખતે જે થયું અને આ લાઈનો અમને સ્વીકારવી પડી છે એટલે આના માટે અમને બહુ મોટું પ્રોબ્લેમ થઈ રહ્યું છે। 2000ની સાલમાં લગભગ ધરતીકંપ પછી 2002માં પાથરી છે એટલે 20 વર્ષ તો એને થવા આવ્યા, 2002માં પાથરી છે।